એ ખરેખર આપણને જાણ નથી, છતાં બીક લાગે છે અને ભગવાન વિષ્ણુ સર્પની પથારી પર સુવે છે. ક્ષીરસાગરમાં શયન કરનાર ભગવાન વિષ્ણુને શાંતાકારમ ભુજગ શયનમ એવા શાંત ભગવાનથી સ્તુતિ કરી. હવે જે વિષ્ણુને ક્ષીરસાગરમાં સુખ મળે છે એના કરતા સો સુખધામ, સો ગણું સુખ એ મારો રામ છે. સો સુખધામ રામ અસનામા, અખિલ લોક દાયક વિશ્રામ. અખિલ જગતનો આધાર વિશ્રામદાયક એવા હે માં કૌશલ્યા હું નામ પાડું છું રામ. જગતને આરામ આપનારું તત્વ છે એટલા માટે રામ. તો આનો અર્થ એમ કરી શકાય કે રામ બ્રહ્મ છે. રામચરિત માનસમાં હરેક કાંડમાં બ્રહ્મનું પ્રતિપાદન ભગવાન રામ છે એવું લક્ષ્મણ દ્વારા, વાલ્મીકિ દ્વારા, શિવ દ્વારા, સતી દ્વારા ઘણા બધા અર્થો કર્યા છે. એક રામ ગઢગઢ મેં બોલે, એક રામ દશરથગઢ ડોલે, એક રામ હે સબસે ન્યારા, એક રામ વ્યાપક વિસ્તારા, એવું પરમ તત્વ વ્યાપક સર્વત્ર. અને ગુદડ ભગતે તો ખટ શાસ્ત્ર ને 18 પુરાણ 21 બ્રહ્માંડ વિસ્તારા, 4 વેદ બ્રહ્માજી પડતા સાહેબ ઉનસે ન્યારા, એવો પણ અર્થ કર્યો. હવે રામ બ્રહ્મ છે તો પછી ભરત કોણ છે? એના માટે ગોસ્વામીજી લખે છે, વિશ્વ ભરન પોષણ કરજો, તાકર નામ ભરત યસ હોઈ, તાકર ભરત યસ ભરણ પોષણ કરે છે. તો ભરણ પોષણ કોણ કરે છે? ભગવાન વિષ્ણુ. વિષ્ણુ પાલન કરે છે. તો એમ કહી શકાય કે ભરતજી વિષ્ણુનો અંશ છે, પાલન કરનારું તત્વ છે. તો ભરત વિષ્ણુના અંશથી પ્રગટ થયા તો પછી શત્રુઘ્ન મહારાજ જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુઘ્ન ભેદ પ્રકાશ, નામ શત્રુઘ્ન ભેદ પ્રકાશ, એ ભેદ સુમિરન તેરી પુનાસા, જેના સ્મરણ માત્રથી શત્રુનો વિનાશ થાય. તો વિનાશ કોણ કરે છે? રુદ્ર. તો રુદ્રના અંશથી શત્રુઘ્ન મહારાજ છે. અને હવે લક્ષ્મણજી શેષા આવતા, લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તે રાખા લક્ષ્મણ નામ, લક્ષ
गुरु वशिष्ठ तेहि राखा लक्ष्मण नाम उदा लक्ष्मण नाम उदा लक्ष्मण नाम उदा। तो लक्ष्मण शेषावतार थे, शत्रुघ्न रुद्रावतार थे, भरत विष्णु अवतार थे, अने हवे राम ए ब्रह्म थे। नामकरण संस्कार परिपूर्ण थयो। एक वार मां कौशल्या रामलला ने स्नान करावी, पारणा मां पोढ़ाड़िया। बपोरना 12 वाग्या था। थाल धरवा माटे मां कौशल्या मंदिर मां आवी। भगवान तो घसघसाट सुई गया छे पारणा नी अंदर, पण ब्रह्मार्पणम ब्रह्महवि करीन ज्या माए थाल मूक्यो, आँख खोली तो भगवान राम थाल जमता था। वड़ी माँ पारणा माँ गई तो भगवान सूता था। इहां उहां दो बालक देखे पारणा नी अंदर ने भगवान ना मंदिर माँ राम ने जोया। पछी माने ख्याल आवी गयो कि आ मारो दीकरो नथी, आ तो ब्रह्म छे। ભગવાને વળી વિચાર કર્યો કે માં મને બેટો કઈ નહીં બોલાવે, એટલે પોતાની માયાને બોલાવી, વૈષ્ણવી માયાને, અને કહ્યું કે મારી માને સ્પર્શ કર એટલે બધું ભૂલી જાય। પછી મંદિરમાં બેઠી હતી માં, પછી આંખ બરાબર ચોળી કે હું આ બ્રહ્મ જોઉં છું કે બ્રહ્મ જોઉં છું। ભગવાને હસતા હસતા વિચાર્યું કે માં તારો બ્રહ્મ છે ને એ જ બ્રહ્મ છે। આ બ્રહ્મ છૂટી જાય ત્યારે જ બ્રહ્મના દર્શન થાય। જ્યાં સુધી બ્રહ્મ છૂટતો નથી ત્યાં સુધી બ્રહ્મના દર્શન નથી થતા। એટલા માટે આપણી ભ્રમણાઓ છૂટી જાય, આપણી વાસનાઓ છૂટી જાય, આપણી ઈચ્છાઓ છૂટી જાય તો બ્રહ્મ આપણી નજીક છે, જરાય દૂર નથી। આ રીતે ભગવાન યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરે છે, વિદ્યાભ્યાસ કરવા ગયા, ગુરુગ્રહ ગયે, પઢન રઘુરાઈ અલ્પકાલ સબ વિદ્યા પાઈ। હવે જેના મુખમાંથી વેદ પ્રગટે એને ભણવાનું શું હોય? પણ ભગવાન એમ કહે છે હું પણ ગુરુ પરંપરાનો નિર્વાહ કરું છું। ગુરુ આશ્રમે ભણવા ગયા, માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, આચાર્ય દેવો, અતિથિ દેવો ભવ, એનું યથાર્થ પાલન કર્યું। ગોસ્વામીજી પ્રસંગ ફેરફાર કરે છે, વિશ્વામિત્ર મુનિ જંગલમાં રહે છે પણ રાક્ષસો હેરાન કરે છે, એવા વિશ્વામિત્ર મુનિ ભગવાન રામ લક્ષ્મણને માગવા આવે છે। ભાગવતમાં તો સુખદેવજી બહુ સંક્ષિપ્ત કથા કરી છે, આપણે એ કથાનો ચરણ સ્પર્શ કરી રહ્યા છીએ। વિશ્વામિત્ર મુનિ રામ લક્ષ્મણને અયોધ્યાથી લઈ જાય અને જનકપુર પહોંચે, ચારે ભાઈના લગ્ન થાય, એ આખી કથા અંતકરણ ચતુષ્ટય સાથે જોડાયેલી છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર। એ પ્રસંગને બરાબર વિચારીએ, રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર નીકળ્યા, માર્ગમાં તાળીકાને મારે છે, તો તાળીકા છે એ વાસનાનું પ્રતીક છે અને વાસના આપણા મનમાં જ રહેલી છે, અને મનની વાસના દૂર થઈ જાય ને મન શાંત થઈ જાય તો ભજન કરવાનો આનંદ મળે। આપણે ગામડાઓની અંદર પહેલા વેરડો ગાળીને પાણી લેવા જતા હતા, દાળ ભાત કરવા હોય તો વેરડો ગાળતા નદીના પટમાં, એ તો આપ સૌ જાણો છો ને, આપને ખ્યાલ જ છે, પણ એમ સીધું પાણી ન મળે, વેરડાને થપાટ મારી મારીને બધું પાણી કાઢી નાખે, પછી અડધી કલાક રાહ જોવે તો એ વીરડામાં ડોળું પાણી બધું હેઠું બેસી જાય, બધો ડોળ હેઠું બેસી જાય અને બિલોરી કાચ જેવું ચોખ્ખું પાણી વીરડામાં મળે।
પછી હોશિયાર બેન હોય એ છાલીઓ હલાવ્યા વગર કેટલાય બેડા પાણી ભરી લે, પણ જો સેજ હલી જાય તો વળી પાછો ડોળ બધો ઉપર આવી જાય. મને એવું લાગે છે કે આ 7 દિવસમાં તમારો બધો ડોળ હેઠો બેસી જવાનો છે. પછી છાલિયાથી હલે ને ડોળ ઉપર ન આવે. મનરૂપી વીરડાને થપાટ મારી મારી કામ ક્રોધ લોભ મદ મોહરૂપી આ ડોળને હેઠો બેહાડવાનો છે. સત્કર્મ પુણ્યકર્મ દાન ભક્તિ ભજન સેવા સ્મરણ એની થપાટ મારી મારી મનરૂપી વીરડો એટલો શુદ્ધ બની જશે. અને પછી શું થાય? માનસ કહે છે, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી ચોપાઈઓ બહુ સહેલી છે. થોડો જીલવાનો પ્રયત્ન કરો ગાવ સાથે. કલયુગ એ ગાવાનો યુગ છે. Thank you.
छल मन जन सो मोहि पावा मोहे छल छिद्र कपटन भावा। तो ताड़िका नो मार्ग मा वध करे छे ई वासना नो क्षय छे। पछी अहल्या नो उद्धार ए बुद्धि नी शुद्धि छे। गंगा मा स्नान करे छे ई चित्त नी भूमिका छे। और धनुष भंग करीने भगवान राम ने सीता जय माला पिरावे ये अहंकार थी मुक्ति नी वात छे। साधकना जीवन में ज्यां सुधी अहंकार छे त्यां सुधी भक्ति जयमाला न पहेरावे। साधक अहंकार थी मुक्त बने, अहंकार तूटी जाए ने पछी आमा अहंकार करवा जेवू छे शुं? आमा आपणुं तो कई छे नहीं ने, आ बधुं आपणा हरिनुं छे। आपणने बधाने खबर छे खाली हाथे आव्या हता ने खाली हाथे जवाना छे। આ બધી વચ્ચેની વ્યવસ્થાઓ થઈ ગઈ ને વ્યવસ્થાના કારણે આપણને વધારે દુઃખ થાય છે, આ બધું છોડીને જવું પડે એટલે આવડો મોટો બંગલોના પરિવારના છોકરાઓના બધું છોડવું પડે એટલે દુઃખ છે, પણ આમાં આપણું તો કંઈ છે નહીં। એક જગ્યાએ ફાનસ લટકતું હતું ને એમાં એની જ્યોતને અહંકાર આવ્યો કે આ ઘરમાં હું ન હોત તો પ્રકાશ કોણ આપે। એ જ્યાં જોતે અહંકાર કર્યો ત્યાં ઓલી વાટ બોલી કે તું રહેવા દે, તું મારે આધારે છો, બાકી હું ન હોઉં તો તારો પ્રકાશ થાય નહીં। એ જોતે અહંકાર કર્યો, વાટે અહંકાર કર્યો, ત્યાં ઓલી ચીમની બોલી કે તમે બે રહેવા દો, આ તો મારી આડસ છે એટલે તમે સલામત છો, તો એક થપાટમાં ઉલવાઈ જાઓ। હવે એ વાટ ને ઓલી જ્યોત ને એ ચીમની આ બધા બોલતા હતા ત્યાં ફાનસ બોલવા ગયો, કેરોસીન ખૂટી ગયું, બધા બોલતા બંધ થઈ ગયા। એમ શરીરમાં પ્રાણ છે જ્યાં સુધી બોલવાના, પ્રાણ ગયા પછી કોઈ રાખવા તૈયારી નથી। જલ્દી કાઢો, જલ્દી કાઢો, આવી સ્થિતિ આપણી છે, પછી કોઈ રાખવાય તૈયાર નથી। અને આપણને ખબર છે કે આપણે જવાના છીએ ત્યારે આપણી વ્યવસ્થા કેટલી છે, બે જ વાહડા છે, બીજું વધારે કંઈ છે નહીં। અને એમાંય પાછા આપણને કચકા બંધ બાંધે કે ક્યાંક પાછો ન આવે એમ, આટલી તો વ્યવસ્થા કરે છે આપણા માટે। અને એ ગુજરી ગયા પછી તો કદાચ મહિનામાં બધું ભૂલાઈ જાય। આ જગત એ ખરેખર એક બંધન છે, એક ભ્રમણા છે, એક માયા છે, અને એ માયાને ભૂલવાનું કામ, આ ભ્રમણાને ભૂલવાનું કામ આપણા શાસ્ત્રો, આપણા સંતો, આપણા સદગુરુ આપણને સત્સંગ કરાવી કરાવી અને મુક્ત કરવાનો એક પ્રયત્ન કરે ને, એમાં જો કદાચ કાંઈક ઈશારો થઈ જાય તો જીવન સુધરી જાય। બિનુ સત્સંગન હરિકથા તે બિનુ મોહન ભાગ, મોહ ગયે બિનુ રામ પદ્રડ ન હોય અનુરાગ। મોહ છૂટી જાય, મમતા છૂટી જાય, ઈર્ષા અદેખાય આ બધું છૂટી જાય તો અહંકાર તૂટે એટલે ભક્તિ જઈ માળા પહેરાવે, રામ અને સીતા એક બને। અહીંયા આગળ ભક્તિ અને જ્ઞાનની વચ્ચે વિશેષ મહત્તા ભક્તિની છે। રામ જ્ઞાન છે, સીતાજી ભક્તિ છે। જ્ઞાનની ચાર ભાષા છે, વૈખરી મધ્યમાં પશંતી અને પરા, લેકિન ભક્તિને તો કેવલ એક ભાષા છે અને એ છે શરણાગતિ, બસ આધીનતા છે। મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગદ ગદ ગીરા નયન બહની, ગદ ગદ ગીરા નયન બહની, એક દિન સ્વાસાદો
तारी तुटवानी प्रभु साधे जल दी बंदा माग मेरबानी माग मेरबानी एक दिन स्वास धोरी तारी तूटवानी प्रभु साथ जल्दी बंदाई जाने माग मेरबानी माग मेरबानी माग मेरबानी केवानो मूल अर्थ ए छे માનવ દેહની સાર્થકતા ભગવાનનું ભજન છે. ભજન સિવાય આધાર નથી. ગમે એટલા સુખો પ્રાપ્ત થાય પણ અંતિમ લક્ષ્ય તો ભગવાનનું ભજન છે. માણસ થાકે ત્યારે ક્યાં જાય? અંતિમ શરણ હરિનો આશ્રય છે. થાક લાગે ને હરિને પકડી નહીં કરતા. એ ભગવાન જ્યારે આપણને વ્યવસ્થા આપી છે ત્યારે હરિને ભજી લો. એટલા માટે ભક્તિની ભાષા કેવલ અશ્રુ છે. અને પછી ભક્તિ જઈ માળા પહેરાવી દે, બાકીના બધા જ કાર્યો બહુ જલ્દી પૂરા થઈ જાય. એટલે રામના લગ્નની કથાને વિસ્તારથી ગાય, પણ બાકી ત્રણ ભાઈઓના લગ્ન બહુ સંક્ષેપમાં પૂર્ણ કર્યા. રામ સાથે સીતા, ભરત સાથે માંડવી, લક્ષ્મણ સાથે ઉર્મિલા, શત્રુઘ્ન મહારાજ સાથે શ્રુતિ કીર્તિ, ધામધૂમથી લગ્ન પરિપૂર્ણ થયા, અયોધ્યાની અંદર આવ્યા. પછી ભગવાનને રામ કાર્ય કરવું હતું એટલે મંથરાને નિમિત્ત બનાવી. નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી અજ સપેટારી તાહી કરી ગઈ ગિરામતી ફેરી ગઈ ગિરામતી. રામચરિત માનસમાં ગોસ્વામીજી દશરથજી મહારાજને જાગ્રત મહાપુરુષ બતાવ્યા છે. રામના લગ્ન પછી સભા ભરીને બેઠા હતા ને, એમાં દર્પણમાં પોતાનું મુખ જોયું. અવધપતિ ભુવાલ દશરથજી મહારાજે, એમાં એક વાળ સફેદ દેખાણો અને મુગુટ ત્રાંસો દેખાણો. આ ઘટનાએ તો બહુ મોટી ક્રાંતિ કરી. પણ ઘણી વાર આપણને વિચાર આવે કે સભા ભરાઈ ગઈ હોય ને પછી રાજા હરીસો લઈને પોતાનું મોઢું જોવે, એ વિવેક ન કહેવાય ને? એવું તો બને જ નહીં ને. અહીં વ્યાસગાદીએ બેઠા બેઠા હું અરીસામાં મારું મુખ જોયા કરું, યોગ્ય ન ગણાય. આ તો રાજા છે, અને એ રાજા સભામાં દર્પણમાં મુખ, દર્પણની વાત એટલે પોતાનું મૂળ સ્વરૂપ એને સમજાયું કે હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને મને ઉપદેશ આપે છે. પણ વાલ્મીકીજીએ તો સ્પષ્ટીકરણ કર્યું કે જે આસન પર બેઠા હતા એ મણીનો સ્તંભ હતો એની આગળ, અને એમાં એને પોતાનું મોઢું જોઈ ગયા. તો પછી મુગુટ ત્રાસો દેખાણો અને કાન ઉપરનો વાળ સફેદ દેખાણો, અને મહારાજે નક્કી કર્યું કે આ જઠરપન મને ઉપદેશ આપે છે કે હવે રામને ગાદી સોંપી દે, બસ હવે જલ્દી કર, આ કરવા જેવું છે. આ વિચાર એના મનની અંદર આવ્યો. હવે એક વાળ સફેદ દેખાય ત્યાં વિચાર આવે, આપણે તો આખા છાપરા ધોળા થાય તો એ નક્કી કરતા નથી.
કે હવે વ્યવહાર સોંપી દઈએ. પણ આપણે છાપરા ક્યાં દોરા થવા દઈએ છીએ? હવે તો ભગવાને બહુ દયા કરી છે, ડાય લગાવી દો એટલે વળી પાછા બ્લેક ના બ્લેક માથા કુટુંબ. મહારાજ મુગુટ પહેરતા હતા, આપણે મુગુટ ક્યાં પહેરીએ છીએ? તો મુગુટ ત્રાસો થાય, પણ માનસ એમ કહે છે કે આપણે મુગુટ પહેરીએ છીએ. છોકરાને પરણાવ્યા હોય ને ઘરે બહુ આવી ગઈ હોય ને બહારથી આપણે આવીએ, પાણીનો ગ્લાસ મગાવીએ અને એ ગ્લાસ એક કલાકે ઢોળાઈને આવે તો માનવાનું મુગુટ ત્રાસો. અને કાં છોકરા એમ કે બાપા હવે તમને ખબર ન પડે, હવે તમે શાંતિથી બેસો. એ દાદા હવે તમને ખબર ન પડે, હવે તમે બેસો તો માનવાનું કે મુગુટ ત્રાસો થઈ ગયો. ભગવાન રામે રામ કાર્ય કરવું તો અવતાર કાર્ય કરવું તો એટલે મંથરાને નિમિત્ત બનાવી અને માં કહી કહીએ મહારાજની પાસે બે વચન માંગ્યા. એ વચનને પરિપૂર્ણ કરવા માટે ભગવાન રામ ઋષિ કાર્ય કરવા માટે વનમાં જાય છે. વનમાં જવું એ ક્રાંતિકારી વિચાર ભગવાન રામનો છે, સાચા અર્થમાં રામ રાજ્યને સ્થાપવા માટે. ચિત્રકૂટમાં આવી નિવાસ કર્યો. મહારાજ દશરથજી સુમંત દ્વારા બધા સમાચાર પ્રાપ્ત કર્યા. 6 વખત રામ રામ કહીને શરીર છોડ્યું. ભરતજી મોસાળથી આવ્યા, પોતાના પિતાની અંતિમ બધી ક્રિયાઓ કરી અને આખરે એણે નિર્ણય કર્યો કે જ્યાં મારો રામ છે ત્યાં હું જઈશ. વિશાળ અયોધ્યાના સમુદાયને લઈને ચિત્રકૂટ આવ્યા. 5 દિવસ રોકાયા છે ભરતજી. ભગવાન રામ પાસે કંઈક આધાર માગ્યો, અવલંબન માગ્યું. 2 પાદુકાઓ લઈને ભરતજી નંદીગ્રામમાં 14 વર્ષ સુધી ભગવાન રામ વનમાં તપ કરે, પણ અમારે ભરતજી મહારાજ નંદીગ્રામમાં પર્ણકોટી બાંધી પાદુકાઓને પૂછી પૂછી રાજ્ય કરતા કરતા તપશ્ચર્યા કરે છે. અહીં આગળ ભગવાન રામજી વિવિધ કાર્યો કરતા કરતા અત્રિ અનસુયાના આશ્રમમાં આવ્યા. અત્રિ મુનિએ બહુ સુંદર શબ્દોમાં સ્તુતિ કરી. નમામિ ભક્તવત્સલં કૃપાલુ શીલકો Shri.
ત્રી અનસુયાએ સ્તુતિ કરી ભગવાન રામની સીતાનું માધ્યમ બનાવી અનસુયાજીએ સ્ત્રી ધર્મ સમજાયો, દિવ્ય વસ્ત્રો આપ્યા. પછી આગળ માર્ગમાં ગોદાવરી કિનારે જટાયુ સાથે મિત્રતા કરી ભગવાન પંચવટીમાં રોકાયા. પંચવટીને પાંચ વટ યાની પાંચ વિશ્વાસ, ગુરુના ચરણોમાં પુરુષાર્થ ભાગ્ય માત પિતા અને ભગવાન, આવું જ્યાં પાંચ વિશ્વાસ હોય ત્યાં ભગવાન પધારે છે. પછી તો ભગવાન લક્ષ્મણજી રામને માયા વિશે પૂછ્યું, મેં અરુ મોર તોર તે માયા, જેહી બસકિન હે જીવની કાયા, ગૌ ગૌ ચર જહા લગી મન જાઈ, સો સબ માયા જાને ઉભાઈ, તહી સન ભેદ સુનહુ તુમ સૌ, વિદ્યા અપર અવિદ્યા દઉં. માયા કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, બધી ચર્ચાઓ કરી. રાવણની બેન શુભનખા આવી, લક્ષ્મણજી મહારાજે શુભનખાના નાક કાન કાપ્યા છે. અને એવી શુભનખાએ ખરદૂષણનો આશ્રય કર્યો, ભગવાને રમત માત્રમાં ખરદૂષણને માર્યા. રાવણને સમાચાર મળ્યા, મારીતને માધ્યમ બનાવીને ભગવાન રામના અર્ધાંગીની સીતાનું હરણ કરે છે. એ વખતે ભગવાન રામ સીતાનું અન્વેષણ કરતા, શોધ કરતા કરતા માર્ગમાં આગળ વધ્યા. જટાયુએ બધી વાત કરી, ભગવાને એનું ધામ આપ્યું. ઋષિ મુનિઓને ગતિ ન મળે એવી ગતિ ભગવાને એને આપી. ત્યારબાદ રામચરિતમાનસનો દિવ્ય પ્રસંગ, શબરીબાઈના આશ્રમે પધારે છે. ગુરુ મતંગે એમ કહેલું કે મારે દ્વારે ભગવાન ન આવ્યા, પણ હે શબરી, તારે દ્વારે જરૂર રામ આવશે. નવદા ભક્તિનું દાન કર્યું શબરીબાઈએ. પછી સીતાજી ક્યાં મળશે એની બધી વાતો કરી. ભગવાન રામ હનુમાનજીને મળ્યા. હનુમાનજીના માધ્યમથી સુગ્રીવ સાથે મિત્રતા કરી, વાલીનો વધ કરી, સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય સોંપ્યું, અંગદને સેનાપતિ બનાવ્યો. ભગવાન ચાતુર્માસ ત્યાં રોકાય છે. ચાર માસ થયા પણ સુગ્રીવ કામ ભૂલી ગયો. આખરે હનુમાનજી દ્વારા વળી યાદ કરાવરાવ્યું. વિશાળ સમુદાય લઈ, વાનર સમુદાયને લઈ રામનું કાર્ય કરવા માટે તૈયાર થાય છે. હનુમાનજી છેલ્લે રહે છે. હનુમાનજીને કોઈ પૂછ્યું કે બધા વાનર સમુદાય શોધ કરવા ગયા અને આપ છેલ્લે કેમ રહ્યા, તો કે હું પવનનો દીકરો છું, ના બધા ચાલતા ચાલતા થાકી જાય તો પાછળથી હું ધક્કો મારું ને, એટલે વિશેષ ગતિશીલ બને. સાગરના કિનારે આવે છે. વિશાળ સાગરને પાર કરવો કઈ રીતે, આખરે સંપાતિના માધ્યમથી વિશાળ સાગર પાર કરવા માટે શ્રી હનુમાનજી મહારાજ જાય છે. રામચરિત માનસની આ યાત્રા બહુ દિવ્ય છે. જાનકીની શોધ યાની ભક્તિની શોધ. વિશાળ સાગર પાર કરીને જાય એમાં ભક્તિના શોધ માટે કેટલા બધા વિઘ્નો આવે છે એની ચર્ચા માનસે બહુ વિસ્તારથી કરી છે. પછી લંકાની અંદર ગયા, મુદ્રિકા આપી, લંકાને બાળી, ચૂડામણી પાછો મેળવી અને આવ્યા ભગવાન રામ પાસે. તમામ સમાચાર ભગવાન રામે પ્રાપ્ત કર્યા. અંતિમ અંગદ દ્વારા વિષ્ટિ કરવા વિચાર્યું, દૂત બનીને જાય છે સમજાવવા. રાવણ માન્યો નહીં. આખરે ભગવાન રામ રાવણનું યુદ્ધ થાય છે. સહજ માત્રમાં ભગવાન મેઘનાદ, કુંભકર્ણ, રાવણ આદિ રાક્ષસોને મારી અને ભગવાન જાનકીને મેળવી અને પાછા પધારે છે. સેનાપતિઓ ભગવાન રામ સાથે આવે છે. 14 વર્ષની વાત હતી. 14 વર્ષ પછી ભગવાન રામનો રાજ્યાભિષેક થવાનો છે. શ્રી ભરતજી મહારાજને ભગવાન રામ મળ્યા, અયોધ્યાની અંદર પધાર્યા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, વસિષ્ઠ મુનિ મહારાજે સમય જોઈને ભગવાન રામનો રાજ્યાભિષેક કર્યો, સેનાપતિઓને યોગ્ય ભેટ આપી વિદાય કર્યા. કાળક્રમે કરી ચારે ભાઈઓને ત્યાં 2 દીકરાઓની પ્રાપ્તિ થાય છે. એકવાર શત્રુઘ્ન મહારાજ લવણાસુરને મારી મથુરા નગરીની સ્થાપના કરે છે. કાળક્રમે કરી મથુરા નગરી તરીકે પ્રસ્થાપિત થાય છે. યદુવંશી રાજાઓના શાસનનો આરંભ થાય છે. શ્રીમદ ભાગવતની અંદર રામકથાને સંક્ષેપમાં ગાય
અને સુખદેવજી મહારાજ કથાને પૂર્ણ કરે છે. આદો રામ તપોવનાધિગમનમ હત્વાદિવ્રકાંચનમ વૈદેહરણમ જટાયુમરણમ સુગ્રીવસંભાષણમ વારિદિગમનમ સમુદ્રતરણમ લંકાપુરીદાહનમ પચ્યાદ રાવણ કુંભકર્ણહનમ એત્યાદિ રામાયણ. શ્રીમદભાગવતમ મહાપુરાણે પારમહંસાયામ સંહિતાયામ નવમસ્કંદ રાધે કૃષ્ણ શરણમ અર્પણમ બોલી ગોવર્ધન ગિરિરાજ શ્રીમદ ભાગવતની અંદર નવ સ્કંદ પૂર્ણ કરી દસમા સ્કંદમાં સુખદેવજી આપણને પ્રવેશ કરાવે છે. દસમ સ્કંદ બે ભાગમાં લખાણો છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. 1 થી 50 વર્ષ એ પૂર્વાર્ધ છે અને 50 થી 100 વર્ષ એ ઉત્તરાર્ધ છે. પીપળ પાન ખરંતા ને હસ્તી કુપળિયા અમ વીતી તમ વીતશે ધીરી ધીરી બાપુડિયા. એ 50 વર્ષની પછી જે આયુષ્ય છે 100 વર્ષ સુધી ક્રમે 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 જેમ ચંદ્રની કળા ઘટ્યા કરે એમ જીવનની અંદર પણ બધું ધીરે ધીરે ઘટતું જાય, પછી વધે નહીં, પછી ઘટાડો થાય, પછી આંખના તેજ ઘટે, કાને સાંભળવાનું ઘટે, પગે ચાલવાનું બધું ઘટે જ પછી. પણ એ બધું ઘટે પહેલા કંઈક કરી લેવું જોઈએ, ભજન કરી લેવું જોઈએ. એ જીવનનો સાચો અને દિવ્ય આનંદ છે. તો સુખદેવજી મહારાજે રાજાને કીધું, એ રાજા પરીક્ષિત, 5મા દિવસની સંધ્યા થઈ ગઈ છે, હું જોઉં છું કે હું જ્યારથી આવ્યો ત્યારથી તે જલપાન નથી કર્યું, તે ભોજન નથી કર્યું, હવે થોડો કંદમૂળ ફલનો આહાર કરી લે. તમે વિચાર કરો, રાજા પરીક્ષિતને ભાન કરાવવું પડ્યું કે તું ભોજન કરી લે, ભાન કરાવવું પડ્યું. રાજાને તો વિચારે નહોતો, પાણી પીધું નથી, એને ભોજન પણ નથી કર્યું. અને ભગવાનની કથા શરૂ હોય ને પછી પાણી કે ભોજન યાદ આવતું જ નથી. કથા કરતા કરતા મને 39 વર્ષ થઈ ગયા, પણ વ્યાસગાદીથી પહેલી કથા હતી ક્યારે હું કંઈ લેતો જ નથી. કલાકોની કલાક કથા કરીએ બેસી જઈએ, અમને અમે કંઈ આઈસ્ક્રીમ ન ખાઈ. તમે બધા ખાધો ને બરાબર? ઠીક, તો વાંધો નહીં. બહુ સારું કર્યું, મને ગમ્યું. આ ગરમીમાં તમે આઈસ્ક્રીમ ખાઓ અને તમને જોઈને હું ખુશ થઈ ગયો. એવા ભાવથી ખાતા તમે ભગવાનની કથાનો રસ અને આઈસ્ક્રીમ ને બધું ભેગું થઈ ગયું, બહુ સારું કર્યું. પાછું કાલે કંઈક કરજો ધીરુભાઈ. હા, સારું કહેવાય ને બધા. અને આમાં આ ભોજન થાય ને એ બહુ સારું, મને જ ગમે. પણ અમારે આ કાંઈ કોઈ લેતા નથી, હું ન લઉં, આઈ ન લે. એને લેવું હું લેવા ન દઉં, સારું છે. આમ ટેવાઈ ગયેલા છે બધા, આમ તો બહુ સારો સ્ટાફ છે, બહુ બધા નાની ઉંમરના છે પણ બધા આમ પીઢ છે, સારું છે. અમારે અમારી ટીમમાં એક જાંબુન છે આ બાજુ, મોટા મોટા અમારે શાંતિરામ બાપુ છે મોટા મોટા. હું આપને એ કહેતો હતો કે ભગવાનની કથા શરૂ હોય ને પછી કાંઈ સાંભળતું જ નથી, કાંઈ યાદ આવતું જ નથી.
એક રસ્તી કથા સંભળાતી હોય તો બધું ભૂલી જવાય. હું ફરી વાર આપની સરાહના કરું છું કે આટલો બધો વિશાળ સમુદાય પણ તમારો જરાય અવાજ નથી આવતો. મારી વ્યાસગાદી આપની ખૂબ પ્રશંસા કરે છે. એ તો આ ગરમીમાં આમ બેસવાનું, કેવા બધા અડી અડીને બેઠા છો, અને સ્વયંસેવકો તો આમ આગળ આવો એમ કર્યા જ કરે, અને તમે સમજણાય પાછા બહુ. આ ઘરે ઘર મને ગમે, બહુ દેકારો થતો નથી. હું કોઈના ખોટા વખાણ ન કરું, પણ આ રણછોડ નગરમાં આ કથા હું કરું છું, આવી શાંતિ ક્યાંય મેં જોઈ નથી. આ ખરેખર ખરેખર બહુ શાંતિ. તમે આઈસ્ક્રીમ ખાધો તો કેવો શાંતિથી ખાધો, હે? એટલે એટલે મને ગમ્યું છે એમ, ભાઈ બીજો અર્થ નહીં કરતા કંઈ, મને ગમ્યું એમ. તો કેટલો બધો દેકારો થાય. સરસ, તમારી શાંતિને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ શાંતિ છે. તમારો એક અવાજ પણ મારી વ્યાસગાદી સુધી આવતો નથી. એ તો લગભગ બહુ ગીર્દી હોય ને તો અવાજ આવ્યા કરે, કહેવું પડે શાંતિ રાખો. પણ આ 5 દિવસ પૂરો થવાની તૈયારીમાં ક્યારેય કહેવું નથી પડ્યું શાંતિ રાખો. એ સમજણા શ્રોતાઓ છો, ખૂબ સમજદારી છે આપણી. ખૂબ ખૂબ ધન્યવાદ બાપ આપ સૌને. ભગવાનની કથામાં પ્રેમ હોય એટલે સુખદેવજી યાદ કરાવ્યું રાજા પરીક્ષિતને કે રાજન થોડું પાણી પી લે, થોડો આહાર કરી લે. રાજા પરીક્ષિતે ના પાડી કે નહીં મહારાજ, આપની કથાથી મને એટલી બધી મજા આવી છે કે મારી તૃષા અને મારી ભૂખ મટી ગઈ, કેવલ આપ કથા કરો. અને સુખદેવજી મહારાજ આપણને હવે કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ તરફ લઈ જાય છે. આવો સારંગથી ભગવાનના એ ભાવને એક સ્તુતિ દ્વારા આપણે સ્તુતિ કરી અને કથાનો આરંભ કરીએ. ગોવિંદ ગોવિંદ હરે મુરારી, 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 ગોવિંદ ગોવિંદ Haribol.
सत्य प्रेम करुणा 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 राजा मथुरा नगरी पर यदवंशी राजाओना राज्यनो आरंभ थयो अने एटलो बधो भार वधी गयो पृथ्वी पीड़ा पामी ब्रह्मानी पासे गई अने ब्रह्मा ने कह्यो कि मारी उपर नदी ने पर्वत रहे मने भार न लागे पण एक पापी मानस चाले एनो मने भार लागे छे तो हे मारा नाथ हवे आप कई उपाय बताओ। त्यारे ब्रह्मा जी ए कह्यो के आपणे समदुखिया छे યમ ને કુબેર ને વરુણ ને બધા ભેગા થયા ભગવાન ક્યાં મળશે। ભગવાન શંકરે બહુ સરસ મત આપ્યો એ કહે છે કે ભગવાન સર્વત્ર છે વ્યાપક છે પ્રેમથી પ્રગટ હોય મેં જાના તત્વગતવા જગન્નાથમ દેવદેવ વૃષાગપિમ। ચાલો આપણે જે જગન્નાથની અંદર ભગવાનની સ્તુતિ કરીએ। બધા દેવતાઓ ભેગા થઈ અને પુરુષ સૂક્ત વડે ભગવાનની સ્તુતિ કરે છે। આવો આપણે પણ બ્રાહ્મણો દ્વારા પુરુષ સૂક્ત સાંભળીએ। હરિ ઓમ સહસ્ર શિરખા પુરુખ સહસ્રાક્ષ સહસ્ર પાર્થ સભૂમિકુ સર્વદ્રસ્પદવા દશિષ્ટ દશાંગુલમ पुरुख एवेदगो सर्वं जदभूतं जस्य भाव्यम् उतामृतत्वशीशानो जदन्नेना तिरुहति एतावानश्च महिमादो जयंश्च पुरुख पादोश विश्वाद्भूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादो द्व उदेत पुरुखः पादो सिंहा भवत् पुनः ततो विक्रमो विक्रमच्छासनान सने अभि ततो विराड जायत विराजो अधिपुरुखः सजातो अत्यरिष्टदवस्याद् भूमि मधो पुरः तस्मात् जगन्नाथ सर्वहूतरे चह सामारी जगनीरे छंदा खुशी जगनीरे तस्मात् जजो तस्मात् रजायत तस्मात् तस्मात् अजायंत धेके चो भयादत गावुह जगनीरे तस्मात् तस्मात् जाता अजावयः तं जग्नौ बरहि कि प्रोक्षं पुरुखौ जातं वक्रतः तेन देवाय जयन्त साध्य रेखयश्च जी
जदपुरुखं व्यदुर्गतिर्द्या व्यकल्पयन् मुखं किमस्यासे किं बाहू किमुरुपाद उच्यते ब्राह्मणो समुखमासीद् बाहुराजन्यकः ऊरुतरस्य जदवेश्यः मध्याङ्गुशूद्रो अजायत चन्द्रमा मनसो जातशो सूर्यो अजायत श्रोत्रादवायस्य प्राणस्य मुखादग्निर्जायत नाभ्याम् आसीदन्तरिक्षगो शिष्णोर्जो समवर्तत पद्भ्यां जत्पुरुखेण हविखा देवा जग्नवदन्द्वदं वसन्तोऽस्यासीदा जौग्रीग्महजरद्दवि सप्तास सन्नपारिदय स्त्रीः सप्तासमिदः कृताः देवा जग्नग्नन्तन्नवान अभग्नन् पुरुखं पशूनां जग्नेन जग्नमयजन्तदेवा सारिधरमाणि प्रथमान्य सन्नते हराकं महिमानः सतन्दजत्र पूर्वे सद्यः सन्ति देवः पुरुष सुक्तथि भगवान्नी स्तुति करे आकाशमाथी आकाशवाणी थे कि हे देवताओ मारो अवतार मारो जन्म मथुरा थशे गोकुळनी अंदर मारा चरित्रो थशे ए पहला तमे गोवालना शरीर धारण करी करीन मृत्यु लोक में जाओ धरती पर जाओ एटले भगवान आवाना हता ए पहला बधा देवताओ गोवाळिया बनी धरती पर आव्या आनो अर्थ एम करी शकाय के आकाशवाणीए कह्युं के पहला पुरुषार्थ करो अने पछी प्रतीक्षा करो अने पछी हूँ आवीश साधक पुरुषार्थ करे पछी राह जोवे अने मारो हरि पछी प्रगटे तो आ रीते आकाशवाणी परिपूर्ण थई पृथ्वी ने सांत्वन मळ्युं अने बधा देवताओ गोवाळना शरीर धारण करी करीने आव्या મથુરાની અંદર રાજા ઉગ્રસેન રાજ્ય કરતા હતા અને એનો ભાઈ દેવક એની દીકરી દેવકી વસુદેવ સાથે લગ્ન કર્યા કંસની સગ્ગી બેન નથી પણ કાકાની દીકરી બેન છે પણ છતાં બેનને વિશેષ સગ્ગી બેન કરતા એ વધારે પ્રેમ છે લગ્ન થઈ ગયા દેવકી વસુદેવના અને પછી મૂકવા માટે કોઈ સારથી જાય એના બદલે કંસે પોતે વિચાર્યું કે લાવને હું જાઉં મૂકવા રથમાં અનેક વાતો કરતો કરતો જતો હતો બહેન સાથે ને એમાં આકાશવાણીને ગમ્યું નહીં કે જેમાં મારો હું જવાનો છું મારું પ્રગટ થવાનું છે એવી દેવકીના જીવન રથ એનો સારથી કંસ બને યોગ્ય ન ગણાય કંસ એટલે પાપ કંસુકમ સિદ્ધિ કંસ અને જ્યાં પાપ હોય ત્યાં ભગવાન ન પધારે એટલા માટે કંસને ચેતવવા માટે આકાશવાણી કરી અરે હો કંસ તું જેને મૂકવા જઈ રહ્યો છે દેવકીનો આઠમું સંતાન તારા મૃત્યુનું કારણ છે હવે જ્યાં મૃત્યુનું કારણ એવું સાંભળ્યું તરત ખડગ તાણ્યો દેવકીનો ચોટલો બગડ્યો રથમાંથી પછાડી અને જ્યાં મારવા જાય છે ત્યાં વસુદેવજી મહારાજે કહ્યું કે બેનને મરાય નહીં એને છોડી મૂક અરે પણ દેવકીનો આઠમો ગર્ભ એ મારા મૃત્યુનું કારણ છે આકાશવાણી હમણાં જ કહ્યું તો હવે આ બીજ છે એ મોટું વટવૃક્ષ બને એ પહેલાં એને મારી નાખ્યું અને એ સમયે વસુદેવજી મહારાજે કહ્યું તને દેવકીથી ભય નથી દેવકીના સંતાનથી ભય છે અને હું વચનબદ્ધ થાઉં છું કે જે જે સંતાન થશે હું તને આપી જઈશ તું ચિંતા કરમાં આ રીતે મથુરાની અંદર આવ્યા પણ કંસને ભરોસો ન થયો કારણ એણે વિચાર્યું કદાચ મારો કાળ છટકી જાય તો એટલે બેન બનાવીને કારાગ્રહની અંદર પૂર્યા પિતા ઉગ્રસેને વિરોધ કર્યો તો એને પણ કારાગ્રહની અંદર પૂર્યા વિચાર કરો જ્યાં પોતાના પિતા અને બેન બનાવી કારાગ્રહની અંદર હોય એ રૈયતની સ્થિતિ કેવી હશે
એટલા માટે સાહિત્ય જગત લખે છે, પોઢિયા શ્રી હરિ જેને પેટે પોઢિયા શ્રી હરિ જેને પોઢિયા શ્રી હરિ જેને પોઢિયા શ્રી હરિ જેને પે હે જનની જાકે ધશે હે જનની એ જ વિચાર મુકે અકળાવે એ જ વિચાર મુકે અકળાવે રયત ના શાહાલ હશે રયત ના શાહાલ હશે રયત ના શાહાલ હશે રયત ના વસુદેવમ સુતમ દેવમ કંસ ચારુરમરણ દેવકી પરમાનંદ કારાગ્રહની અંદર પૂર્યા, પ્રજા એટલી બધી પીડા પામી, કોને ફરિયાદ કરે? ધીરે ધીરે કરતા સમય જવા લાગ્યો. વસુદેવને ત્યાં સંસારવાડીનું પહેલું પુષ્પ થયું. વસુદેવજીએ નિર્ણય કર્યો કે હું વચનબદ્ધ થયો છું, એટલા માટે લાવો કંસ રાજાને અમારું પહેલું સંતાન આપી આવું, એને મારી નાખવું હોય તો મારી નાખે. બ્રહ્મના બાપ તરીકે મારે વચનમાંથી ચ્યુત ન થવાય.
એટલે કુમળા બાળકને લઈને કંસની પાસે ગયા અને કહ્યું, યદુપતિ અમારી સંસારવાડીનું પહેલું પુષ્પ છે અને ચીમળો ચીમળી નાખો. પણ જ્યાં કંસે બાળકને હાથમાં લીધું ત્યાં દયા આવી ગઈ, ગો બાળકને ન મારવું જોઈએ, કારણ કે મને તો આઠમા સંતાનથી ભય છે, આનાથી તો મને ભય નથી. પછી એને અભયદાન આપ્યું, તમે લઈ જાઓ, નથી મારે મારવું. કારણ કે આકાશવાણી તો એમ કહ્યું છે કે આઠમું સંતાન મૃત્યુનું કારણ છે. આમ એક બાળક નહીં પણ છ બાળકને કંસે માર્યા નહીં એ નારદજીને ગમ્યું નહીં. કંસ પાપ ન કરે તો ભગવાન આવે કઈ રીતે? એટલે નારદજી ફરતા ફરતા આવ્યા કંસના દરબારમાં. નારદજીનું બધે સન્માન થાય, પછી હિરણ્યકશિપુ હોય તો ભલે, રાવણ હોય તો ભલે, પણ નારદજી બધી જગ્યાએ સ્વીકાર્ય છે.